नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर की अंदर आपनो हार्दिक स्वागत है। आज आपनो टॉपिक है कार्बोक्सिलिक एसिडना भौतिक गुणधर्मो। तेमा एलिफेटिक कार्बोक्सिलिक एसिडना रंग वास अने स्थिति सौ प्रथम अभ्यास करीशु। तेमा कार्बोक्सिलिक एसिडना प्रथम नव सभ्य एटले के मिथेनोइक एसिड, इथेनोइक थी मांडी अने डेकेनोइक एसिड એટલે કાર્બન એક થી કાર્બન નવ સુધીના સભ્ય અરુચિક વાસ, રંગવિહીન અને તૈલી પ્રવાહી। અરુચિક વાસ એટલે અણગમતી વાસ, ગમે નહીં તેવી તીવ્ર વાસ, રંગવિહીન, રંગ ન હોય। અને બીજો ગુણધર્મ છે તૈલી પ્રવાહી છે। ત્યાર પછીના એટલે કે કાર્બન સંખ્યા જો વધતી જાય, દસ નવ થી વધારે એટલે કે દસ અગિયાર બાર એવા હોય તો તેવા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ મીણ જેવા ઘન પદાર્થ છે એટલે કે પોચા હોય અને તેની બાષ્પશીલતા ઓછી છે એટલે બાષ્પીભવન ઓછા પ્રમાણમાં થાય, તેથી કોઈ વાસ ધરાવતું નથી એટલે વાસવિહીન છે। આગળ કાર્બોક્સિલિક એસિડના પ્રથમ ત્રણ સભ્ય એટલે કે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ એ ઓરડાના તાપમાને રંગવિહીન છે અને એ તીવ્ર વાસ ધરાવે છે, રંગવિહીન અને તીવ્ર વાસ। આગળનો પ્રશ્ન, કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોજન બંધ સમજાવો અને ઉત્કલન બિંદુ પર તેની અસર। તો સૌ પ્રથમ અણુ જોઈ લઈએ કેવો છે, આર સી ડબલ વન ઓ અને ઓ એચ, આ રીતે લખો। કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતતા વધારે, તો ઓક્સિજનનું સોરી ઇલોટ પાઇબંધનું ઇલોટોવાદન ઓક્સિજન તરફથી, જ્યારે ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ અને કાર્બન ડેલ્ટા પોઝિટિવ। અહીં ઓક્સિજનની વિદ્યુતતા વધારે, ઓક્સિજન ડેલ્ટા નેગેટિવ અને હાઇડ્રોજન ડેલ્ટા પોઝિટિવ, તો કાર્બોક્સિલિક એસિડનો અણુ ધ્રુવીય અણુ છે। આગળ તે વાયુ અવસ્થામાં અથવા એ પ્રોટિક દ્રાવકમાં એ પ્રોટિક દ્રાવક એટલે અધ્રુવીય દ્રાવક, દ્વિઅણુ સ્વરૂપે હોય, આર સી ડબલ વન ઓ વન એચ, સી આર ડબલ વન ઓ વન એચ। હવે જો હાઇડ્રોજન બંધ બનશે, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન ધન ભારિત, તો ધન ભારિત હાઇડ્રોજન અને વધુ વિદ્યુત તત્વના અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે નિપજતા આકર્ષણને હાઇડ્રોજન બંધ કહેવાય, એચ બંધ। અહીંયા પણ એચ બંધ બનશે, તો વાયુ અવસ્થાની અંદર બે કાર્બોક્સિલિક એસિડના અણુ દ્વિઅણુ સ્વરૂપે હોય, વાયુ અવસ્થામાં પણ આ બંધ તૂટતો નથી, આ રીતે બંધાણ હોય। આગળ એ પ્રોટિક દ્રાવક એટલે અધ્રુવીય દ્રાવક, બેન્ઝીન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એ અધ્રુવીય દ્રાવક છે, તો અધ્રુવીય દ્રાવકની અંદર પણ કાર્બોક્સિલિક એસિડના અણુ બે અણુ જોડાઈ જાય એટલે કે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે। આગળ ઉત્કલન બિંદુ પર તેની અસર શું થાય ચેક કરી લઈ, કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતાં ઊંચા હોય, આલ્કોહોલની અંદર પણ હાઇડ્રોજન બંધ બને, એ ધ્રુવીય છે, આર સી ડબલ એચ એ પણ ધ્રુવીય છે, આમાં હાઇડ્રોજન બંધ બને છે, પણ આમાં હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે, માટે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતાં ઊંચા હશે। દાખલા તરીકે સી એ થ્રી સી ડબલ એચ હોય અને સી એ થ્રી સી એચ ટુ ઓ એચ, ઇથેનોઇક એસિડ અને ઇથેનોલ હોય, તો ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ સૌથી વધારે થાય। આગળ આલ્ડિહાઇડ અને કીટોનમાં આપણે અભ્યાસ કરી ગયા કે સૌથી જો વધારે ઉત્કલન બિંદુ હોય તો આલ્ડિહાઇડ કીટોનમાં કીટોનું થાય,
संपूर्ण क्रम में कि सौथी वधारे उत्कलन बिंदु था कार्बोक्सिलिक एसिड एसिड इन उत्कलन बिंदु सौथी वधारे एना करता ओछू आल्कोहल एना करता ओछू कीटोन तेना करता ओछू आल्डिहाइड तेना करता ओछू आवशे ईथर हेलो आल्केन लखी नाखो हेलो आल्केन पछी आवशे ईथर अने छेले आल्केन कारण लखी ना कि अध्रुवीय होय એટલે ઉત્કલન બિંદુ સૌથી ઓછું આ નિર્બળ ધ્રુવીય છે તેનું આકર્ષણ વધારે તો ઉત્કલન બિંદુ સૌથી વધારે આગળ હેલો આલ્કેન ધ્રુવીય છે આ પણ ધ્રુવીય છે આ પણ ધ્રુવીય પણ આમાં ધ્રુવીયતા વધારે હોય એટલે ઉત્કલન બિંદુ સૌથી ઊંચા આલ્કોહોલ ધ્રુવીય છે અને એચ બંધ છે અને આમાં એચ બંધની પ્રબળતા વધારે ખાસ ધ્યાન રાખજો આ ક્રમ અને આગળ કાર્બોક્સિલિક એસિડની કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ સૌથી વધારે છે એમાં પણ જો રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધે એટલે કે આ રીતે મિથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ અને આ પ્રોપેનોઇક એસિડ આમાં પૂછે તો કોનું ઉત્કલન બિંદુ વધારે તો પ્રોપેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ વધારે રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધવાની સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તો આકર્ષણ વધે અને આકર્ષણ વધે તો પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે વધારે ઊર્જાની જરૂર પડે અને આગળ શાખાઓ વધે તો આ રીતે હોય એક બે ત્રણ ચાર અને સી ડબલ એચ આ રીતે હોય એક બે ત્રણ ચાર અને સી ડબલ એચ અને આ રીતે એક બે ત્રણ અને ચાર સી ડબલ એચ તો રેખીય વારાનું ઉત્કલન બિંદુ સૌથી વધારે કારણ કે શાખાઓ વધવાથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે અને જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો આકર્ષણ ઘટશે અને આકર્ષણ ઘટે તો પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે વધારે ઊર્જાની જરૂર પડે સોરી ઓછી જરૂર પડે તેથી એના ઉત્કલન બિંદુ ઓછા આગળનો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડની પાણીમાં દ્રાવ્યતા એમાં કાર્બોક્સિલિક એસિડના પ્રથમ ચાર સભ્ય મિથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ પ્રોપેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડ આ ચાર સભ્ય છે એ પાણી સાથે મિશ્ર થઈ અને પાણીમાં દ્રાવ્ય થાય છે એના માટે કારણ છે હાઇડ્રોજન બંધ તો હાઇડ્રોજન બંધ આર સી ડબલ બંધ ઓ ઓ અને એચ આ કાર્બોક્સિલિક એસિડ અણુ છે આ પાણીનો અણુ ઓક્સિજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે અને પાણીનો ધન ભારિત હાઇડ્રોજન વચ્ચે નિબદ્ધતા આકર્ષણને હાઇડ્રોજન બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોનને ધન ભારિત હાઇડ્રોજન વચ્ચે નિબદ્ધતા આકર્ષણને કહેવાય એચ બંધ આંતરાણી હાઇડ્રોજન બંધ કોની વચ્ચે છે તો કાર્બોક્સિલિક એસિડ અને એચ ટુના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તેથી કાર્બોક્સિલિક એસિડના અણુને પાણીના અણુ સાથે આકર્ષણ છે તેથી મિશ્ર થાય તેથી દ્રાવ્ય થઈ જશે આગળ જેમ કાર્બન સંખ્યા વધે કાર્બન સંખ્યા વધવાની સાથે દ્રાવ્યતા ઘટે છે એટલે કે બ્યુટેનોઇક એસિડથી આગળ પેન્ટેનોઇક હેક્સેનોઇક એસિડ તરફ જાવ દ્રાવ્યતા ઘટે એના માટે જવાબદાર કારણ છે આર સમૂહ આર સમૂહ છે એ અધ્રુવીય છે એટલે જળ વિરાગી છે વિરાગી એટલે અપાકર્ષણ થાય જળ વિરાગી એટલે અપાકર્ષણ છે એટલે જળ વિરાગી એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ આને પાણી પ્રત્યે અપાકર્ષણ છે કારણ આ અધ્રુવીય છે અને પાણી ધ્રુવીય છે તો ધ્રુવીય અને અધ્રુવીય વચ્ચે અપાકર્ષણ હોય તેથી હાઇડ્રોજન બંધની પ્રબળતા ઘટે અને જો હાઇડ્રોજન બંધની પ્રબળતા ઘટે તો આકર્ષણ ઘટી ગયું અને આકર્ષણ ઘટી ગયું તો પાણીના અણુ નજીક ન આવે તો મિશ્ર ન થાય તો દ્રાવ્યતા શું થતી જાય ઘટતી જાય
कार्बोक्सिलिक एसिड नी प्रक्रियाओ तेमा कार्बोक्सिलिक एसिड छे ते ब्रोस्टेड लोरी एसिड छे ते जुदी जुदी प्रक्रिया द्वारा समझावानो छे। हवे आ प्रश्नो रियो ने खास ध्यान राखजो, JEE नीट अने गुजकेट अने गुजरात बोर्ड माटे खास एक प्रश्न आमाथी होय ज छे। એમાં એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ જુદી જુદી પ્રક્રિયાઓને આધારે પુરાવાર કરવાનું છે। એમાં સૌ પ્રથમ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા, પેલું સક્રિય ધાતુ। સક્રિય ધાતુઓ તરીકે આપણે સોડિયમ અને પોટેશિયમ સાથે પ્રક્રિયા કરી, આર સી ડબલ એચ પ્લસ સોડિયમ, તો આ રીતે પ્રક્રિયા થશે। આર સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ, અહીં એને પ્લસ અને એચ ઇલેક્ટ્રોન, તો સોડિયમ અહીંયા વહી આવશે, તો આ રીતે થશે આર સી ડબલ ઓ માઇનસ એચ પ્લસ ને ઇલેક્ટ્રોન એટલે એચ ટુ થાય। પણ આપણી આગળ એક જ હાઇડ્રોજન છે તો વન આફ લખી શકાય। અહીં કાર્બોક્સિલિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો OHમાંથી એચ પ્લસ મુક્ત થાય છે, જે કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ બતાવે છે। કારણ કે બ્રોન્સ્ટેડ લોરીના સિદ્ધાંત અનુસાર એસિડ એને કહેવાય જે એચ પ્લસનું દાન કરે, તો એચ પ્લસનું દાન કર્યું માટે એ એસિડિક ગુણધર્મ ધરાવે, એને પ્લસ અહીંયા આવશે અને કાર્બોક્સિલિડાઇનમાં રૂપાંતર થાય, તો એસિડિક ગુણધર્મ સાબિત કરે છે। બીજું આલ્કલી સાથે પ્રક્રિયા, બીજું આલ્કલી, આલ્કલી એટલે પ્રબળ બેઝ લેવાનો છે, પ્રબળ બેઝ NaOH, NaOH સાથે પ્રક્રિયા કરી કાર્બોક્સિલિક એસિડની, તો બેઝ છે તો એસિડ સાથે પ્રક્રિયા કરશે આર સી ડબલ ઓ એચ અને NaOH, આનું વિભાજન કંઈક આ રીતે થશે એને પ્લસ અને OH માઇનસ, આનું વિભાજન અહીંથી એસિડ છે તો જે એચ પ્લસનું દાન કરે તો એસિડ તરીકે ઓળખાય અને એચ પ્લસ, તો એને અહીંયા જોડાઈ જશે, તો આ રીતે થશે આર સી ડબલ ઓ માઇનસ એને પ્લસ અને એચ પ્લસ ને OH માઇનસ એટલે એચ ટુ, તો એસિડ બેઝ પ્રક્રિયા છે, એસિડ બેઝ પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરશે, આ ક્ષાર બન્યો, સોડિયમ કાર્બોક્સિલેટરાઇન ક્ષાર મેળવ્યો અને બીજું પાણી, તો અહીં પણ બેઝ સાથે જો પ્રક્રિયા કરતો હોય તો એસિડ છે એ સાબિત કરે છે અને બીજું એચ પ્લસનું દાન કરે છે માટે બ્રોન્સ્ટેડ એસિડ તરીકે ઓળખાય। યાદ રાખો આ ધાતુઓને NaOH સાથેની પ્રક્રિયા આલ્કોહોલ આપતું નથી, ફિનોલ છે તે ધાતુ સાથે પ્રક્રિયા નથી આપતું પણ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપે છે, તો પરોખ માટે વપરાશે। આગળ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા, ત્રીજું કાર્બોનેટ એટલે Na2CO3 અને બાયકાર્બોનેટ એટલે કે NaHCO3, નિર્બળ બેઝ છે બંને, આર સી ડબલ વન ઓ OH, એની સૌ પ્રથમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરું Na2CO3, તો આનું વિભાજન આ રીતે થશે 2 મોલ એને પ્લસ અને CO3 2 માઇનસ, અહીંથી બનતું છે કારણ કે એસિડિક ગુણધર્મ ધરાવશે આર સી ડબલ ઓ માઇનસ અને એચ પ્લસ, અહીં 2 Na+ છે તો 2 મોલ લઈ લઉં તો 2 Na અહીંયા વહી આવશે, તો આ રીતે થશે 2 મોલ આર સી ડબલ ઓ માઇનસ Na+ ક્ષાર પ્રાપ્ત થયો। આગળ H2CO3 બન્યું, પણ H2CO3 એ અસ્થાયી હોય એટલે એનું રૂપાંતર H2O+CO2માં રૂપાંતર થાય, તો કાર્બન ડાયોક્સાઇડના ઉપર આવે, તો યાદ રાખજો આલ્કોહોલ ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડની પરખ માટે જો કોઈ પ્રક્રિયા કરવી હોય તો NaHCO3 ને NH2CO3 સાથે કરી શકો, કારણ કે કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપે છે, જ્યારે ફિનોલ બાયકાર્બોનેટ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે પણ કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવતા નથી, એટલે એની પરખ માટે આ કસોટી ખૂબ જ ઉપયોગી છે। આગળ કાર્બોક્સિલિક એસિડની બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી NaHCO3 સાથે, તો આવું થશે આનું વિભાજન NaHCO3 માઇનસ,
आर सी डबल ओ माइनस ने एच प्लस सोडियम ने जोड़ियो आर सी डबल ओ माइनस ने एने प्लस અને એચ ટુ સીઓ થ્રી બને છે પણ પ્રક્રિયાના તાપમાને વિઘટન અસ્થાયી છે એટલે એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ બને અને કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવે તો પરખ માટે કઈ રીતે પરખ થાય આલ્કોહોલ કે ફિનોલ છે આર ઓ એચ અથવા એ આર ઓ એચ તે એને ટુ સીઓ થ્રી અને એને એચ સીઓ થ્રી સાથે સીઓ ટુના ઉભરા મળતા નથી સીઓ ટુના ઉભરા મળતા નથી જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે એ એને ટુ સીઓ થ્રી અને એને એચ સીઓ થ્રી સાથે સીઓ ટુના ઉભરા આપે તો પરખ કરવી તો કરી શકાય આલ્કોહોલ અને ફિનોલ એને સીઓથી કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સાથે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આપતું નથી ધ્યાન રાખો કે ફિનોલ છે એ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે પણ ઉભરા આપતું નથી આગળ ફિનોલ છે એ એનેઓચ સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય થાય છે પણ આની સાથે તો પ્રક્રિયા જ નથી કરતું બાયકાર્બોનેટને સોડિયમ બાયકાર્બોનેટ અને કાર્બોનેટ સાથે તો પરખ માટે વાપરી શકાય આ દરેક પ્રક્રિયાની અંદર કાર્બોક્સિલિક એસિડના ઓએચ સમૂહમાંથી એચ પ્લસ મુક્ત થાય છે કાર્બોક્સિલિક એસિડ જો એચ પ્લસ આપતો હોય તો એને બ્રોન્સ્ટેડ એસિડ તરીકે ઓળખી શકાય.